चलो देखिए मित्रों, बढ़ते ही मजा में आसो। धोरण 10 समाज विद्यानी अंदर આપણે આજે જે છે એ ભારતના નકશો, એમાં તમારે કયા સ્થળોની અંદર જમીનના પ્રકાર આપણે લેશું, એ જમીનના પ્રકાર આપણે ભારતના નકશાની અંદર તમારે ક્યાં બતાવવાના છે એના વિશેની હું તમને આજે માહિતી આપીશ। આગલા જે લેક્ચરની અંદર મેં તમને રાજ્ય પાકા કરેલા છે, મોટાભાગના મેં રાજ્ય પાકા થઈ ગયા છે અને નકશાની સમજૂતી આપી છે। તો હવે આપણે આમાં જે છે જમીનના પ્રકાર જે છે એની ઉપર આપણે થોડીક નજર દોડાવીએ। હવે જમીનના પ્રકાર અહીંયા મેં તમને જે છે એ કુલ જમીનના પ્રકાર મેં તમને 8 જે છે એ લખીને ચર્ચા કરેલી છે, બરાબર। હવે એમાં આપણે જે છે કાપની જમીન, તો ભારતના રેખાંકિત નકશાની અંદર તમને ડી વિભાગની અંદર પૂછશે પ્રશ્ન, તમને પરીક્ષામાં એમ પૂછે કે કાપની જમીન કયા રાજ્યમાં આવેલી છે અથવા તો કયા પ્રદેશમાં કાપની જમીન ઉત્પન્ન કરતું એક રાજ્ય બતાવો, એમ પણ પૂછી શકે। કોઈ રીતે તમને પૂછે તો તમને આવડતું હોવું જોઈએ, એટલે એના માટે તમારે જે છે ને એ એક્ઝેક્ટ નક્કી જ કરી નાખવાનું કે કાપની જમીન આવે એટલે ઉત્તર પ્રદેશ બતાવે। જો આ જે છે ને એ રાજ્ય ગ્રીન કલરનું છે ને એ ઉત્તર પ્રદેશ, પછી તમારે શું કરવાનું છે તો કે એની એક સૂચિ બનાવવાની જે છે કાપની જમીનની, કાપની જમીન ઉત્તર પ્રદેશ, અને ગમે ત્યારે તમે નકશો પૂરો છો ત્યારે તમારે જે છે એ સૂચિ લખવાની એના ક્રમ પ્રમાણે। અહીંયા મેં ધારો કે 1-8 ક્રમ આપ્યા છે તો તમારે અહીંયા 1-8 જ ક્રમ આપવો, પણ તમને જ્યારે ડી વિભાગની અંદર તમને 4 જ વસ્તુ ફૂલ પૂછાશે। કેટલી વસ્તુ પૂછાશે? 4, એમાં એક આપણે જમીનનો પ્રકાર હોઈ શકે, કારણ કે પેપર સ્ટાઇલ જે છે એ કઈ રીતે લોકો પૂછે આપણે ખ્યાલ હોય નહીં, પણ આપણે 4-8 પ્રકારની જમીન માટેનું એક રાજ્ય આપણે મગજમાં પાકું કરીને રાખી દેવાનું છે, આપણી મેમરીની અંદર સ્ટોર સેવ કરી જ દેવાનું છે, એ આપણે ભૂલવાનું જ નથી, ક્યારેય નથી ભૂલવાનું। રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને તમને પૂછે કે કાપની જમીન ઉત્પન્ન કરતું રાજ્ય, તો કે ઉત્તર પ્રદેશ, અને બેન એ આપણા માથાના ઉપરના ભાગથી નીચેના જ બાજુ જે ડાબા હાથ બાજુ આવેલું છે યાદ હોવું જોઈએ તમને, બરાબર। મેં તમને જે માથાથી પગ સુધીનો જે નકશો સમજાવ્યો છે એ રીતે જે સિસ્ટમથી તમારે યાદ રાખવાનું છે, એટલે ઉત્તર પ્રદેશ આ તમારે અહીંયા બતાવવાનું, અહીંયા તમારે લખવાનું છે નંબર 1 કાપની જમીન, ઓકે। પછી નંબર 2 આવશે કાળી જમીન, તો કાળી જમીન ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે, કે કાળી જમીન ઉત્પન્ન કરતું રાજ્ય જે છે એ મહારાષ્ટ્ર, આ જે પિંક કલરનું તમને જે બે બતાવ્યું છે એ મહારાષ્ટ્ર લખેલું છે। તમારે આખું વિધિને લખી નાખવાનું, અહીંયા સંજ્ઞા સૂચિમાં તમારે લખવાનું છે કે કાળી જમીન મહારાષ્ટ્ર, સંજ્ઞા સૂચિ ભૂલવાની નથી, નકશો જ્યારે તમે પૂરો છો ત્યારે, અને અહીંયા તમારે લખવાનું છે કે કાળી જમીન, કાપની જમીન ઉત્તર પ્રદેશ, કાળી જમીન મહારાષ્ટ્ર। પછી આવશે રાતી જમીન ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે, વેરી ગુડ, તો એ આપણું જે છે એ રાજસ્થાન, અહીંયા પીળા કલરનું આવેલું છે, તે અહીંયા પાછું તમારે ક્રમ 3 કરી અને લખવાનું છે રાજસ્થાન, જે મેં તમને લખ્યું છે એ રીતે। પછીની જે જમીન આવે છે રાતી જમીન, એ રાજસ્થાન લીધું આપણે, ત્યાર પછી 4 નંબર આવે છે લેટેરા, એટલે કે પડખાવ જમીન, બરાબર, એ પડખાવ જમીન જે છે કર્ણાટક, કારણ કે એ તમારે કેમ બતાવવાનું છે અહીંયા ઊભો લીટો બતાવવાનું છે, આપણે કેમ આ જે સાઈડનું આપણું પડખું હોય આપણે પશ્ચિમ બાજુ જવાનું છે ગુજરાત બાજુ, બરાબર, પૂર્વ બાજુ જવાનું નથી, પૂર્વ બાજુ 7 સિસ્ટર છે, યાદ છે ને બધાને, રહી ગયું ને બધાને, આપણે પશ્ચિમ બાજુ જવાનું છે, પશ્ચિમ બાજુનું આપણે એક પડખું લેવાનું છે, કોણ કયા રાજ્યનું, તો કે કર્ણાટક, એટલે એને આપણે કહ્યું કે શું પડખાવ જમીન, તો કે પડખાવ જમીન ઉત્પન્ન કરતું રાજ્ય કર્ણાટક, બધાને યાદ રહી ગયું, ચાલો લખશો કે। પછી આવે છે પર્વતીય જમીન, બરાબર, પર્વતીય જમીન એટલે આપણે ક્યાં ઉપર ચડવાનું છે, આપણા માથા ઉપર ચડવાનું છે, એ ક્યાં આવશે, હિમાચલ પ્રદેશ, કયો આવશે, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર મૂકી દેવાનું, એના પછીનો બીજો ભાગ બરાબર એ લઈ લેવાનો।
લેવાનું છે હિમાચલ પ્રદેશ, એ પર્વતીય પ્રકારની જમીન. પછી જે આપણે જોશું રણ પ્રકારની જમીન. હવે રણ પ્રકારની જમીન તો કે જ્યાં વરસાદ ઓછો થતો હોય ને ગોરી ને બોરડી છે, બાવર છે, જારી, જાખરા, બાજરી એવું જે ઉત્પાદન થતું હોય એવું રાજ્ય જે છે એ રાજસ્થાને છે. અને આપણે ગુજરાતનો પણ અમુક એવો વિસ્તાર આવે છે રણ પ્રકારની અંદર, તો એમાં આપણે રાજસ્થાન તમને યાદ રહીએ તો એ રાખશો, ગુજરાત યાદ રહીએ તો ગુજરાત રાખશો, બરાબર. એટલે એના માટે તમારે રણ એટલે રાજસ્થાનનું કચ્છનું રણ તમારે છે એ, સોરી આપણે ગુજરાતની અંદર કચ્છનું રણ આવશે અને ઓલું તમારે રાજસ્થાનનું, એટલે તમને જે યાદ રહીએ એ તમારે રાખવાનું. પછી આવે છે દલદલ પ્રકારની જમીન. હવે દલદલ પ્રકારની જમીન જે છે ને એ ક્યાં આવે છે? પશ્ચિમ બંગાળ. હવે તમને આ યાદ હોવું જોઈએ કે આ જે છે એ આપણું પશ્ચિમ બંગાળ છે ભારતના નકશાની અંદર. પૂર્વના રાજ્ય છે, પૂર્વના રાજ્ય પછીનું જે સાઈડમાં જે બંગાળની ખાડીની ઉપરનો ભાગ આપણો પશ્ચિમ બંગાળ, ત્યાં તમારે દલદલ પ્રકારની જે જમીન છે તમારે જમીન બતાવવાની થાય. હવે તમને એમ થશે કે જંગલ પ્રકારની જમીન છે, તો બેન એ જંગલ પ્રકારની જમીન ક્યાં બતાવવાની? તો કે જંગલ પ્રકારની જમીન જે છે કે પૂર્વ ઘાટ. હવે તમને કયો આમાં પૂર્વ ઘાટ કયો થશે? આ થશે પૂર્વ ઘાટ કે આ થશે સેવન સિસ્ટર વાળું ને? ગુજરાત આપણું પશ્ચિમ ઘાટ કહેવાય ને, બરાબર. ગુજરાતની નીચેનો આપણો આ ઘાટ છે પશ્ચિમ ઘાટ, આ ઘાટ છે પૂર્વ ઘાટ. એટલે આપણે જે છે આ પૂર્વ ઘાટને આ પટ્ટી આપણે લેવાની છે. એટલે નકશાની અંદર તમારે આ રીતનું જે ભાગ તમારો જે છે એ તમારે દોરવાનો છે. આ આપણો પૂર્વ ઘાટ અહીંથી તમારે દોરવાનો આ પૂર્વ ઘાટ. સમજ પડી ગઈ? આઠે આઠ પ્રકારો તમને નકશાની અંદર ડી વિભાગની અંદર કોઈ પણ એક પ્રકાર તમને પૂછે તો તમને આવડી જશે બધાને. ચાલો તો આ જે છે એ છે એ તમારા જમીનના પ્રકાર છે. હવે જો તમારી છે ને સૂચિ પણ આ જ રીતની બનાવવાની છે. કેવા રીતની? આ જ રીતની તમારે સૂચિ છે એ બનાવવાની છે. એક કાકડી જમીન ઉત્તરપ્રદેશ, કાળી જમીન મહારાષ્ટ્ર, રાતી જમીન રાજસ્થાન, લેટેરાઇટ કર્ણાટક, પર્વતીય હિમાચલ, રણ પ્રકાર રાજસ્થાન ગુજરાત, દલદલ પ્રકાર પશ્ચિમ બંગાળ અને જંગલ પ્રકારની જમીન. ચાલો ઇટ્સ ઓકે, બાય.